बधो पैसा माटे जीव पण लई शके एनी कल्पना करी शकाय नथी, पण कल्पना थाय छे कारण के आवी घटनाओ सतत बनी रही छे। बे दर्दीओना मौत मुद्दे अनेक सवालो थया, शुं थयुं छे जरा ए समजी लईए। तो आप जोई रह्या छो ख्यातिना केम्पमां मौतनो स्टेन्ड छे, जेमां आ कड़ीना बोरिसणा गाममां आ हेल्थ केम्प योजायो हतो। हेल्थ केम्प योजायो त्यार पछी 19 दर्दीओने અમદાવાદ લઈ આવ્યા હતા, 19 દર્દીઓને અમદાવાદ લવાયા। ક્યાં લવાયા? તો જે ખ્યાતિ હોસ્પિટલ છે આપ જોઈ રહ્યા છો, ખ્યાતિ હોસ્પિટલમાં 19 લોકોની એન્જિયોગ્રાફી કરાઈ। એન્જિયો મતલબ કે હાર્ટ, હાર્ટના દર્દીઓ હતા, એમને સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા। પરિવારજનો પણ જાણ બહાર આ એન્જિયોગ્રાફી કરી નાખી હતી। પરિવારને જાણ જ છે નહીં, પણ આ એન્જિયોગ્રાફી કરી દેવામાં આવી છે। આગળ વધીએ, શું થયું? તો અમદાવાદની આ ખ્યાતિ હોસ્પિટલમાં જ બેદરકારી થઈ, અને બેદરકારીમાં બે લોકોના મોત થઈ ગયા છે। મોત કરતાને હત્યા કહો તો જરાય અતિશયોક્તિ નથી, હત્યા કરી દેવાઈ। 5 દર્દીઓ હાલમાં આઈસીયુમાં દાખલ છે, 5 દર્દીઓ આઈસીયુમાં છે, એટલે આપ સમજી શકો છો કે એમની હાલત પણ ક્રિટિકલી છે। તો આના માટે જિમ્મેદાર કોણ છે? તમામ ઓપરેશન ડોક્ટર પ્રશાંત વઝીરાણીએ કર્યા છે। આ ડોક્ટર પ્રશાંત સામે અનેક સવાલો હાલમાં ઊભા થઈ રહ્યા છે કે આખરે આ પ્રશાંતે એવું શું કર્યું કે જેના કારણે મોત થયા? ગ્રામજનોએ વહેલી સવારે જ હોસ્પિટલ પહોંચી તોડફોડ પણ કરી છે। સ્વાભાવિક છે કે બે મોભી તમે ગુમાવી દો છો અને 5 હાલમાં આઈસીયુમાં છે, તો આક્રોશ સ્વાભાવિક સમાવે છે। આરોગ્ય વિભાગની ટીમ હાલમાં હરકતમાં આવી છે, સ્વાભાવિક છે કે પછી બધા દોડે છે, પહેલાં કોઈ દોડતું નથી, મોત બાદ દોડાય છે, અને એ જ રીતે તંત્ર એનું કામ કરી રહ્યું છે। હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જય યોજના નામે કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનું પણ હાલમાં સામે આવી રહ્યું છે। પહેલાં જ જે આયુષ્યમાન કાર્ડ છે એનામાં પૈસા લઈ લેવા આવ્યા છે, આ પ્રકારની પણ ખબરો હાલમાં સામે આવી રહી છે। અગાઉ પણ સાણંદના તેલાવ ગામમાં કેમ્પ યોજાયો હતો, આ જે ખ્યાતિ કેમ્પમાં જે મોતનો જે સિલસિલો ચાલી રહ્યો છે, અગાઉ પણ આ રીતે કેમ્પ થયો, કેમ્પમાં લોકોને શું થઈ રહ્યું છે જણાવવાનું, પછી હોસ્પિટલ આવવાનું, અને હોસ્પિટલ આવીને પછી સ્ટેન્ડ મૂકાવવાનું કે બીજી કોઈ બીમારી હોય એની મુશ્કેલી દૂર કરવાની, અને એના નામે પૈસા પડાવી લેવાનો આખો જે કારસો જે છે એ આ હોસ્પિટલનો હાલમાં સામે આવ્યો છે। તો બે દર્દીઓના મોત મામલે આ એક પછી એક ઘટનાક્રમ સામે આવી ચૂક્યા છે। અગાઉ 3 દર્દીઓના પણ મોત થઈ ચૂક્યા છે, આ પહેલી ઘટના નથી, અગાઉ પણ આ જ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે। જિમ્મેદાર કોણ બનશે આ સૌથી મોટો સવાલ હાલમાં સામે આવી રહ્યો છે। તો અમદાવાદમાં બે દર્દીઓના મોત મુદ્દે ખ્યાતિ હોસ્પિટલનો બચાવ છે, ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતે કર્યો છે હોસ્પિટલનો બચાવ। ગામમાં 100 જેટલા દર્દીઓનું ચેકઅપ પણ કરાયું, ચિરાગ રાજપૂતે આ વાત કરી છે। 19 દર્દીઓ સ્વેચ્છાએ સારવાર માટે અહીં આવ્યા છે, હોસ્પિટલ બેદરકારી હશે તો પોલીસ તપાસમાં સામે આવશે, અમે મેડિકલ કેમ્પ માટે મંજૂરી પણ લીધી હતી, અમે પોલીસને તપાસમાં સહયોગ આપીશું। ચિરાગ રાજપૂત જે હોસ્પિટલના જે છે સીઈઓ એમને આ વાત કરી છે। ઓલમોસ્ટ 100 જેટલા પેશન્ટોને આપણે ત્યાં આગળ કાર્ડિયાકમાં ત્યાં લાભ આપવામાં આવ્યો હતો જોવાનો, એમાંથી લગભગ 20-એક પેશન્ટોને વધારે ત્વરિત આગળ સારવારની અને તપાસની જરૂર હોવાના કારણે આપણે એમને હોસ્પિટલ આપણે અહીંયા આવવા માટે સજેસ્ટ કર્યું હતું, જે એમની સ્વેચ્છાએ એ લોકો અહીંયા આવેલા હતા। અહીંયા આવ્યા પછી કાર્ડિયોલોજી દ્વારા એમનું એસેસમેન્ટ થઈને આગળના રિપોર્ટ્સ કરીને એમની એન્જિયોગ્રાફી અને એમાંના 7 પેશન્ટની જરૂર પડે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવેલી હતી। આ પ્લાસ્ટી કરેલા 7 પેશન્ટમાંથી અનફોર્ચ્યુનેટલી ક્રિટિકલ કન્ડિશનના કારણે 2 પેશન્ટોના મૃત્યુ થયા, જેના માટે અમે ખૂબ જ આશ્વાસન એમના પરિવાર માટે રાખીએ છીએ અને અમને ખરેખર એના માટે ઘણી સાંત્વના છે। આ માટે પોલીસ અત્યારે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને એ તપાસમાં અમારા તરફથી બને એટલો પૂરેપૂરો બધી જ રીતનો સહયોગ અમે આપવા બંધાયેલા છીએ। હા, લીધેલી આપણે કામ કરીએ આના વધારે પડતી માહિતી અંદર તપાસમાં ડોક્ટર પ્રશાંત વઝીરાણી હી ઇઝ અ MD-DM ગોલ્ડ મેડાલિસ્ટ કાર્ડિયોલોજિસ્ટ તમામ ઓપરેશન તમામ હાલ કેટલા દર્દીઓ સારવાર સારવારમાં અત્યાર સુધીમાં 19માંથી 2 પેશન્ટ જે ગુજરી ગયા છે, સિવાય 17 પેશન્ટો હતા, ઓલ આર ફાઇન, ઓલ આર ગેટિંગ ડિસ્ચાર્જ। તો ખ્યાતિ હોસ્પિટલમાં મોત મામલે મોટો